અદ્ભુત સફળતા માટેની સોનેરી પુસ્તક, નીટેડ નેકબુક ફોર સ્ટનિંગ સક્સેસ, રોબિન શર્મા. પ્રકરણ 41. પૂરું કરનાર બનો, નીતિ જ્ઞાન ઓડિયોસ. વાતો સસ્તી છે, કાર્ય બોને છે. તમે શું કરો છો તે મહત્વનું નથી. તમારામાં પહેલું પગનું ભરવાની હિંમત છે તે જ મહત્વનું છે. તમે ન બદલાવ ત્યાં સુધી કંઈ જ બદલાતું નથી. પરંતુ જો તમે પૂરું ન કરો તો શરૂ કરવાનો અર્થ શું? જેને જેઓ અનુસરે છે, જેઓ લગભગ છતી રહી કામ ચાલુ રાખે છે, જેઓ એક પ્રોજેક્ટ, એક પ્રવૃત્તિ અથવા એક આઈડિયા સાથે જ્યાં સુધી વસ્તુ સુંદર રીતે થઈ ન જાય ત્યાં સુધી તપસ્યાપૂર્વક વળગી રહે છે, તેમની પાસે મહાનતા તથા નેતાગીરી આવે છે. તો અહીં જ, અત્યારે જ તમારા હૃદયના ઊંડાણમાં પહોંચો અને તમારી અંદર વસે છે તે શ્રેષ્ઠતમ જગ્યાએથી તમે શરૂ કરી છે તે મહત્વની વસ્તુઓ પૂરી કરવાનું વચન આપો. કારણ કે દરેક જણ પહેલું પગલું ભરી શકે છે, પરંતુ માત્ર જેઓ નોંધપાત્ર છે તેઓ જ જ્યાં સુધી 1000મું પગલું ભરી ન દે ત્યાં સુધી ટકી રહે છે. જો તમે શરૂ ન કરો તો તમે જીતી જ ન શકો. 42. કાળની તે મેળવે છે. તમે જાણો છો કે હું કેટલી દ્રઢ રીતે માનું છું કે દરેક સ્વપ્ન નાનેથી શરૂ થાય છે અને જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી કંઈ જ આગળ વધતું નથી. માત્ર હેવનેટ પેકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ કાર્ની ફ્યોરીના વિશે વાંચો. તેઓના જીવન ચરિત્રનું નામ ટફ ચોઇસીસ છે. તેણીએ વાસ્તવમાં તેની કારકિર્દીની શરૂઆત તરીકે HP માં એક ટાઈપિસ્ટની ઝડપી શરૂઆત કરી, પરંતુ તેણી હંમેશા મહાન બનવા અને શ્રેષ્ઠતા માટે ઊભી રહેવા ઈચ્છતી હતી. આજે હું મારા બાળકોને શાળામાં મૂકવા જતો હતો ત્યારે મારી બાજુમાંથી એક માણસની કાર પસાર થઈ, જેની લાઇસન્સ પ્લેટ કહેતી હતી V-based. હું ધારું છું કે તે આવી જ વસ્તુઓ માટે જીવે છે. તેણીની એક મોટી દ્રષ્ટિ. હવે પછીની નોકરી વિશે ન વિચારો. તમારી પાસે જે નોકરી છે તેમાં શ્રેષ્ઠ કરવા પર ધ્યાન આપો. શીખી શકો તે બધું જ દરેક પાસેથી શીખો. દરેક નોકરીની શક્યતાઓ વિશે વિચારો, મર્યાદાઓ વિશે નહીં. શું હું સૂચવી શકું છું કે આપણે ખરેખર આ સંધાને આત્મસાત કરવા માટે તમે કેટલી વખત વાંચવી જોઈએ? કારણ કે તે સારી છે. ના, ખરેખર સુપર્બ છે. જ્યારે તમે જે માટે મહાન કરતા હતા તે સ્થાનને મેળવી લો ત્યારે વર્ગમાં તમે સૌથી શ્રેષ્ઠ હશો. તમે તમારી આસપાસના લોકોને કહેવું તે ખૂબ જ સહેલું છે. તમે જેનું લક્ષ્ય રાખ્યું છે તે મોભો તમે એકવાર મેળવી લો પછી એમ કહેવું ખૂબ જ સહેલું છે કે તમે નવસર્જન કરશો અથવા કંઈક નોંધપાત્ર કરી દેખાડશો. જ્યારે તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં પહોંચી જશો ત્યારે એ જાહેર ખબર કરવી કે તમે પ્રથમ વર્ગના ખેલાડી છો એ ઘણું સહેલું છે. પરંતુ જે આપણે આપીએ છીએ તે જ મેળવીએ છીએ, પછીથી નહીં, અત્યારે જ, અને જો અત્યારે નહીં તો ક્યારેય નહીં. જ્યારે તમે તમને પોતાને જ સાંભળી શકો છો તો ટોળાને શા માટે અનુસરવું? 43. સ્વપ્નની પાછળ પડનાર. તમને ખબર નહીં હોય કે તમે કેટલા શક્તિશાળી છો. મોટો વિચાર. આપણામાંના દરેક પાસે આપણે અત્યારે જોઈ શકીએ તેના કરતાં ઘણી બધી વધારે પસંદગી છે. યાદ રાખો, આપણે દુનિયાને તે જે રીતે છે તેવી નહીં, આપણે છીએ તેવી રીતે જોઈએ છીએ. આપણામાંના મોટાભાગના આપણા ડર, આપણી મર્યાદા, આપણે મર્યાદિત કરતી માન્યતાઓ અને આપણી ખોટી ધારણાઓની દ્રષ્ટિ દ્વારા જોઈએ છીએ. એ ખરેખર મહત્વનો મુદ્દો છે. જ્યારે તમે તમારા ડરની સામે ચાલવાનું શરૂ કરો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે મોટે ભાગે ભ્રમણા હતી, જાતે બનાવેલા આભાસ,
જે તમને વામણા રાખતો હતો. તમે તમારી મર્યાદિત કરતી માન્યતાઓ વિશે વિચારો છો ત્યારે તમે જોશો કે તે સત્ય નથી, પરંતુ તમારી આસપાસના કોલાહલ કરતા અવાજોમાંથી તમે અપનાવી લીધેલો મતો છે. અને જ્યારે તમે તમારી ધારણાઓ વિશે પ્રશ્ન કરો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે તેમાંથી ઘણી બધી કલ્પનાઓમાંથી જન્મી છે તે વાસ્તવિક નથી. ના, જરા પણ નહીં. જે બનશે તેમ આપણે ડરીએ છીએ. તમે મોટાભાગની વસ્તુઓ ક્યારે બનતી નથી, કંઈક વિચારવા જેવું. આજે હું તમને જેમ્સ એનનના શબ્દ આપવા માંગુ છું, જે ઘણા વર્ષો અગાઉ એક ઉત્કૃષ્ટ પુસ્તકમાં લખ્યું હતું, એઝ અ મેન થિંક ઇટ. જ્યારે તમે તમારા સ્વપ્નાઓને પકડી પાડો છો અને તમારું જીવન જેને માટે બન્યું છે તે શક્યતાઓમાં પગ મૂકો છો ત્યારે તે તમને પ્રચંડ રીતે મદદ કરશે. આ યુગના જેને પુનઃસ્થાપિત કરાયા છે અને પ્રકાશમાં નવાયા છે તે આત્માને સંબંધિત બધા જ સુંદર સત્યોમાં આના કરતાં કોઈ વધારે આનંદ આપનાર અને અપાયેલા વચનો અને વિશ્વાસને ફળદાયી નથી કે તમે તમારા વિચારોના માલિક છો, તમારા ચરિત્રને આકાર આપનાર છો અને તમારી પરિસ્થિતિ, વાતાવરણ અને ભાગ્યને બનાવનાર તથા ઘડનાર છો. જેનો આપણે સામનો નથી કરતા તે દર આપણી મર્યાદાઓ બને છે. જે તકને આપણે રોકી નથી લેતા તે આપણી દિવાન બને છે. 44. સાદગી દ્વારા સફળતા. ગૂગલના સહસ્થાપક તાજેતરમાં જ જે કહ્યું, સાદગીમાંથી સફળતા આવશે, તે મને ગમે છે. હું તમને તેના શબ્દમાં ખરેખર ઊંડા ઉતરવા આમંત્રણ આપું છું. તે અતિશય શક્તિશાળી છે. સાદગી દ્વારા સફળતા, મહાન સૂક્ષ્મ જ્ઞાન. મોટાભાગના લોકો વ્યાપારમાં અને તેમના અંગત જીવનમાં અંદર જટિલતા તરફ વળે છે. વધુ ટુડુ, વધુ પ્રોજેક્ટ, વધુ ઉત્પાદનો, વધુ મીટિંગો, વધુ માનમતા, વધુ લક્ષ્ય. હું તમને સૂચું છું કે વિરુદ્ધ દિશામાં જવું તે શ્રેષ્ઠ છે. તેઓ તેમના બિઝનેસ મોડેલને દુર્બળ અને વધુ કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કરે છે. તેઓ ઓછી પણ સ્માર્ટ વસ્તુઓ કરે છે. તેઓ અતિશય કેન્દ્રિત અને અદ્ભુત રીતે દુર્બળ બને છે. અને તેઓ એકદમ ચોક્કસપણે દરેક લોકો માટે દરેક વસ્તુ થવાનો પ્રયત્ન કરવાથી દૂર ભાગે છે, કારણ કે સાચા જીનિયસ સાદગીમાં રહે છે. તમારું આઈ કેન એટલે હું કરી શકું, તમારું આઈક્યુ એટલે બુદ્ધિઆંક તેના કરતાં વધુ મહત્વનું છે. એટલે તમારું આઈકેન તમારા આઈક્યુ કરતાં વધુ મહત્વનું છે. 45. ચાર રસ્તે શીખો. શક્તિશાળી પરિણામો સાથેનો સાદો વિચાર. તમારા જીવનને છેદે છે તે કંઈક એવું જાણે છે જે તમે નથી જાણતા. વિશ્વસ્તરના થવા માટે તમે મળો તે લોકોના જ્ઞાન, આંતરસૂજ અને અનુભવોને બળ આપવાની તક એક પણ તક ચૂકશો નહીં, કારણ કે આપણે ખરેખર આપણી વાતો જેવા થઈએ છીએ. ભોગ બનેલાઓ મનોરંજનને ચાહે છે, તેઓ નેતાઓ શિક્ષણને ચાહે છે. 46. પીટર ડ્રકર જેવા બનો. પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકરની વિચારસરણી માટે મને જે વાત ગમે છે તે એ છે કે તેને માત્ર સારા આઈડિયાઝ બહાર નથી પાડ્યા, પરંતુ તેને મહાન સૂક્ષ્મ દ્રષ્ટિ પણ આપી છે. તેના વિચારો એક ડઝન મૂલ્યવાન સિક્કા બરાબર છે. આપણને બધાને સ્માર્ટ આઈડિયાઝ મળે છે, પરંતુ જીવવા માટે, વિશ્વસ્તરના થવા માટે અને તમારી અસર છોડવા માટે કંઈક વધારાની જરૂર છે. સૂક્ષ્મ દ્રષ્ટિ ખરેખર તો તેજસ્વી. આના જેવું સારા બનો અથવા સારા ચાલતા થાવ. કેટલું દેખાતું લાગે છે, પરંતુ મને જ્યારે તમે તેના મૂળ સુધી જાઓ તો તેને ક્રાંતિકારી લાગે છે. જુઓ, એક બિઝનેસ મહાન બની શકે તેની એકમાત્ર રીત છે તમે જે કંઈ કરો તેમાં દુનિયામાં શ્રેષ્ઠ થવું. મોટાભાગના બિઝનેસ અને લોકો ઘણી વસ્તુઓ
ઘણી બધી વસ્તુ કરવામાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ ભૂલી જાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાથી જ નિપુણતા આવે છે. જો તમે એકાગ્ર થવા માટેની થોડી વસ્તુઓ નક્કી કરો, એનાથી પણ સારું. માત્ર એક જ મોટી વસ્તુ દો અને તમારા બાકીના દિવસો તેમાં વિશિષ્ટતા પ્રમાણે કરવામાં વિતાવો, તો તમે વધુ સારા અને છેવટે બ્રિલિયન્ટ થવા વગર રહો જ નહીં. સારા બનો અને ચાલતા થાઓ. આવી જગ્યામાં શા માટે રમવું જેમાં તમે જીતી ન શકો? તમારો સમય શા માટે બગાડવો? તેને બદલે તમારી મોટી શરતો કઈ છે તે નક્કી કરો. તમે ખરેખર શેમાં સારા છો તે જાણો અને પછી ત્યાં જવા માટે ઈચ્છાશક્તિનું બળ રાખો. તમે વળતરથી અંજાઈ જશો. માર્કેટપ્લેસ નિપુણતાનું વળતર આપે છે. લોકો હંમેશા શ્રેષ્ઠ માટે પૈસા ચૂકવે છે. સુરતાળીસ, મુશ્કેલ સંબંધોને મહત્વ આપો. મોટો વિચાર. તમારા સૌથી પડકારજનક સંબંધો તેની સાથે તમારા સૌથી મોટો વિકાસના બીજ લાવે છે. જે સંબંધો તમારી સૌથી મોટી કસોટી કરે છે, તમને હતાશ કરે છે અથવા ક્રોધિત કરે છે, તે ખરેખર તો તમારા સૌથી મોટા આશીર્વાદ છે. શા માટે? કારણ કે તે તમને જે સૌથી વધુ મર્યાદિત કરે છે તે તમારી માન્યતાઓ, ડર તથા ખોટી ધારણાઓ તમારી સામે ખુદની કરે છે. તે મેળવો અને તે તમારા મહાનતા પછીના સ્તરમાં પગ મૂકો છો. હું તમને એ સૂચું છું કે જો તમે તેમ કરવાનું પસંદ કરો તો તમે તમારા સૌથી મુશ્કેલ સંબંધોને તમારી સૌથી મોટી સફળતામાં બદલી શકો છો. જે વ્યક્તિઓ તેને સહન નથી કરી શકતા તે ખરેખર તમારું જીવન બદલી નાખી શકે છે અને તમને વધુ સુખ, તંદુરસ્તી અને વધુ સફળ થવામાં મદદ કરે છે. માની ન શકાય તેવું છે ને? વેપારમાં અને જીવનમાં કઈ વસ્તુ તેમને ઉણા રાખે છે તે શોધવા માટે પેલા ચીચીડા એવા જે ખૂબ દબાણ આપે છે અને ચીસો પાડવામાં ઈચ્છા કરાવે છે તેવા સંબંધોનો ઉપયોગ કરવો તે શ્રેષ્ઠ છે. તેઓ પોતાની જાતને પૂછે છે કે તેઓ એવી કઈ માન્યતાઓને પોષી રહ્યા છે જે તેમને આ વ્યક્તિ વડે ગુસ્સે થવાની છૂટ આપે છે. તેમનામાંના સામી વ્યક્તિ ખોટી અને અપૂર્ણ અથવા અજ્ઞાની અથવા આપણને પોતાની જાત તરફ જોવાનું ટાળવા માટે અને પોતાની જવાબદારી ધારી લેવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ તેવા બધા જ નિબંધ આપણી વિરુદ્ધ તે વ્યક્તિ જે દરને બળ આપે છે તે જોવાની તથા તેમાં ઊંડા ઉતરવાની સ્પષ્ટ બહાદુરી ધરાવે છે અને મહાન વ્યક્તિઓ વધુ સારી સ્વજાગૃતિ, સાચી શિસ્ત અને વ્યક્તિગત સમજણ ઘડવા માટે તેઓ જે શીખવે છે તેનો ઉપયોગ કરે છે. એ યાદ રાખો કે જેમ તમે વધુ અસામાન્ય માણસ બનો તેમ તમારી બહારની દુનિયાના દરેક તત્વોને તે મુજબ બદલાવા જોઈએ, એમ થવું જ જોઈએ. આથી તમે જેટલા વધારે નોંધપાત્ર બનો તેટલી તમે વધુ નોંધપાત્ર વ્યવસાયિક અને વ્યક્તિગત જિંદગી સર્જશો. આંતરિક સુધારો બાહ્ય સુધારા સર્જે છે. કોઈ બે વ્યક્તિ દુનિયાને એકદમ સરખી રીતે નથી જોતી. આપણા દિવસો દરમિયાન આપણામાંના દરેકને જુદા અનુભવો થતા હોય તો પછી આપણે તેને કેવી રીતે જોઈ શકીએ? તમારા માટે એક શબ્દ અથવા ઘટનાનો જે અર્થ હોય છે તે માટે તમે સદંતર જુદા હોઈ શકો તો પછી જે માણસો દુનિયાને ભિન્ન રીતે જોવે છે તેમનું ઇન્ટરસેક્શન એક કેવી ભવ્ય તક બને. આ જોડાણને આપણે પોતે જ જે માણસ છીએ તેને શીખવા, વિકસાવવા અને ઉપર લાવવા માટે ગળે વગાડીએ છીએ અને એ પડકારના સંબંધોમાંથી આપણે જે વિકાસ અને વિસ્તરણનો અનુભવ કરીએ તે આપણે બીજા દિવસે બીજા દરેક સંબંધોને આપણે જે રીતે જોઈએ છીએ તેને બદલી નાખીએ. એક સંબંધમાં તમે જેવા દેખાવો છો તેને સુધારો અને બીજા બધા સંબંધોમાં તમે જેવા દેખાવ કરો છો તે રીતે સુધરશે. કાર્યસ્તરે તમારા સાથીઓ અને ગ્રાહકોને લઈને ઘરમાં તમે જેને ચાહો છો ત્યાં સુધી વાત ઉત્તેજક છે નહીં? એટલું જ નહીં, પરંતુ તે આપણે જાણીએ છીએ તેને પણ બદલી નાખશે. આપણે તે સંબંધો
આપણે તે મુશ્કેલ સંબંધો સાથે જે રીતે ખેંચાશું અને વિસ્તરશું, ત્યાર પછી આપણે ક્યારેય જેવા છીએ તેવા નહીં રહીએ. આપણે વધુ મજબૂત, દાહ્યા, મોટા અને સારું થયું અને સારા થશું, અને તે બધી જ વસ્તુઓ હંમેશ માટે બદલી નાખશે. તમે તમારા વિશે બધું કરી શકો અથવા તો તમે દુનિયાને બદલી શકો. તમે બંને વસ્તુ ન કરી શકો. 48. એક છદાંક. મારે માટે એક ચકિત કરી દે તેવું રસપ્રદ છે કે આજના દિવસના જે કન્યાકો છે તેમાં આપણી પાસે એક નિર્ણય લેવાની, પસંદગી કરવાની અને વચનબદ્ધ થવાની કેવી શક્તિ છે, જે આપણી વ્યવસાયિક તેમજ વ્યક્તિગત જિંદગીને હંમેશા માટે બદલી નાખે. આજનો દિવસ આપણી નવી જિંદગીનો પ્રથમ દિવસ હોઈ શકે, એ દિવસ જે બધું જ બદલી નાખે. એ દિવસ જ્યારે તમે નાની રમતો રમવાનું છોડી દો અને તમારું જીવન જેને માટે બનાવ્યું છે, જેને માટે બન્યું છે, તે શક્યતાઓ માટે ઊભા થાઓ. હું તેના વિશે વિચારીને ઉત્તેજિત થઈ જાઉં છું ખરેખર. તો મારે તમને એક સાદો પ્રશ્ન છે. આજે તમે એવી કઈ છદાંક લગાવી શકો છો જે લગાવો તો તમે તમારી આખી બાજી બદલી નાખશે? એવું કયું બહાદુરીભર્યું પગલું તમે લઈ શકો છો જે તમારી વિચારવાની, અનુભવવાની અને વર્તવાની રીત ધરમૂળથી બદલી નાખે? તમે એવી કઈ નવી ચાર્જ જાણી શકો છો જે તમને અસામાન્ય, નોંધપાત્ર વિશ્વસ્તરના દાયરામાં મૂકી દેશે? હવે આજે એ પગલું શા માટે ન ભરવું? મહાનતમ બનવા માટેની આથી વધુ યોગ્ય સમય ક્યારેય નહીં હોય. ખરેખર તો તમે હંમેશા જે બનવાના સ્વપ્ન સવ્યા છે તેના નેતા તથા મનુષ્ય થવા માટે જરૂરી છે. તે સુધારો કરવા માટે આજ કરતાં વધુ સારો સમય ક્યારેય નહીં હોય. તે તો રાહ શા માટે જોવી? અત્યારે તે કરો. આપણે જેનાથી ડરીએ છીએ તેનું સર્જન કરીએ છીએ. બધી જ વર્તણૂક આપણી માનસિકતા પ્રદર્શિત કરે છે. આથી તમારા ડરને સ્વીકારવા અને પછી મુક્ત કરવા પર કામ શરૂ કરો. પ્રકરણ 49. વ્યાપારમાં દીર્ઘાયુ અને મહાનતા મેળવવી. IBM, FedEx અને નાઇકી જેવી કંપનીઓ મારા સાથે લીડરશીપ ડેવલપમેન્ટમાં, કામમાં અને બિઝનેસમાં ઘણા સુપરસ્ટારના એક્ઝિક્યુટિવ કોચ તરીકે હું તેઓ તેમની કારકિર્દીઓની અંદર અને તેમની પોતાની અંદર વધુ સારા થવા માટે, તેમના દીર્ઘાયુ મેળવવા માટે તેમની જે ખાસિયતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે તે નજીકથી જોઈ શકાય એટલો નસીબદાર છું. ટકી રહેવા માટે તેમની કેટલીક અંગત રીતો આ મુજબ છે. 1. તેમનામાં શીખવાની લાલસા છે. વૃદ્ધત્વ નિવારણ માટે એક દવા છે જે વાસ્તવમાં કામ કરે છે, તેને આજીવન શિક્ષણ કહે છે. હંમેશા શીખતા રહેવું એટલે હંમેશા યુવાન રહેવું. જેઓ બિઝનેસમાં શ્રેષ્ઠ છે તેમનામાં અનહદ કુતૂહલ અને ખુલ્લા મન હોય છે, અને આ તેમને બાળક જેવી આશ્ચર્યની ભાવના, તેમના સર્જનાત્મકતાના વિશ્વસ્તર સુધી પહોંચવાની ને જીતવા તથા કામ કરવાની છૂટ આપે છે, જે તેમને વ્યવસાયિક સફળતાને ઈંધન આપે છે. તેઓ સતત વાંચે છે, તેઓ સીડી પર પુસ્તકો સાંભળે છે અને તેઓ સમજે છે કે તેઓ જેમને મળે છે તે દરેક વ્યક્તિ એવી કમસે કમ એક વસ્તુ જાણે છે જે તેઓ નથી જાણતા. આથી તેઓ સારા પ્રશ્નો પૂછે છે, કોઈ પણ સારા નેતાની જેમ. આ આંજી દેતા બદલાવ અને ચકિત કરતી તકોની દુનિયામાં આઈડિયા એ સફળતાની જણસ છે, અને શીખવા માટેનો મોહ તમને વિચારોનું માનવ કારખાનું બનાવે છે. 2. તેઓ NIS ને સમર્પિત છે. ઘણા વિશ્વસ્તરના બિઝનેસ પીપલનો મંત્ર છે, ક્યાં સુધી અટકવું નહીં, ક્યારેય અટકવું નહીં. મેં મારા પુસ્તકો ધ ગ્રેટનેસ ગાઈડમાં લખ્યું છે, તમે સફળતા જેવું કંઈ નિષ્ફળ જતું નથી. સફળતા મોહક છે, તે માણસને સમાધાનકારી, બિનકાર્યક્ષમ અને કોહવાયેલા બનાવી દે છે. ઘણી બધી વાર એકવાર માણસ તેમજ સંસ્થા સફળ થઈ જાય પછી જેણે સફળતા સર્જી છે તે જ વસ્તુ અવગણાય છે. ઉત્તમ બિઝનેસ પીપલમાં તેમની આજની તેમની ગઈકાલ કરતાં વધુ સારી બનાવવાની ભૂખ હોય છે.
તેમનામાં વાતાવરણને ચકાસી જોવા માટેના આઘાત પહોંચાડે તેવી જબ્બર ભૂખ હોય છે. તેઓ જોખમ લઈને તેમના દરોની સામે પડીને અને તેમના જીવનના દરેક ક્ષેત્રને સુધારીને તેમની અંગત સરહદોને ખેંચે છે. નિષ્ઠુરતાપૂર્વક આ તેમને હૃદયથી યુવાન અને વર્ષો સુધી તીક્ષણ ધારવાળા રાખવામાં કામ કરે છે. 3. તેઓ જાણે છે કે આરોગ્ય જ સંપત્તિ છે. મેં દિલ્હીમાં એક્ઝિક્યુટિવને આપેલ એક લીડરશીપ સેમિનારમાં એક ભાગ લેનાર મને એક ચિઠ્ઠી મોકલી, જેમાં લખ્યું હતું, તંદુરસ્તી એ સાજા માણસના માથા પરનો એવો મુગટ છે જેને માત્ર બીમાર માણસ જ જોઈ શકે છે. મોટો વિચાર. આપણે જ્યાં સુધી આપણું આરોગ્ય ગુમાવીએ નહીં ત્યાં સુધી તેને નિશ્ચિત ધારી લઈએ છીએ, અને જો આપણે તેને ગુમાવીએ તો આપણે આપણો બધો જ સમય તેને પાછું મેળવવાના પ્રયત્નમાં ગાળીએ છીએ. એ વાત મને આશ્ચર્ય આપે છે કે કેવી રીતે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આપણે સંપત્તિ માટે આપણા આરોગ્યનું બલિદાન આપી દેવા ઈચ્છતા હોઈએ છીએ, અને છતાં જ્યારે આપણે ઘરડા થઈએ છીએ ત્યારે આપણા એક દિવસના સારા સ્વાસ્થ્ય માટે આપણે એકઠી કરીને બધી જ સંપત્તિ આપી દેવા ઈચ્છીએ છીએ. વિશ્વસ્તરની શારીરિક સ્થિતિમાં આવું તે તેમને વધુ રચનાત્મક, ઉર્જાવાન, ધ્યાન કેન્દ્રિત અને ખુશ બનાવશે. આજે જ તે છંદાંગ લગાવો. 4. ઉદ્દેશ્ય શોધીનો. ધ ગ્રેટનેસ ગાઈડમાં મેં લખ્યું છે કે અમરત્વ અને દીર્ઘાયુષ્યનું ખરું રહસ્ય એ છે કે તમારી જાત માટે મોટો હોય તેવો ઉદ્દેશ્ય શોધી કાઢો અને પછી તમારી જિંદગી તેને દાન કરી દેવાની હિંમત ધરાવવી. એ ઉદ્દેશ્ય એક અસામાન્ય નેતા જે એક અસામાન્ય તંત્ર બનાવે છે. તે બનવાનું હોઈ શકે જે તેના ગ્રાહકો માટે અસામાન્ય મૂલ્યો સર્જે છે. તે ઉદ્દેશ્ય તમે જેમને મળો તે દરેક વ્યક્તિને તમે તેમને જોયો છે તેના કરતાં વધુ સારા બનાવનાર સમર્પિત વ્યક્તિ બનાવવાનો હોઈ શકે. એ ઉદ્દેશ્યનો અર્થ એવો મેનેજર બનવાનો હોઈ શકે જે લોકોનો સર્વોચ્ચ શક્તિ વિકસાવે અને તેમની મહાનતાને જગાડે. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મારા પિતા મને એક ભારતીય કહેવત હંમેશા મેં હજી મારી કલ્પનામાં જીવંત રાખી છે. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે રડ્યા અને દુનિયાને આનંદ માણાવ્યો. તમારું જીવન એવી રીતે જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે દુનિયા રડે અને તમે આનંદમાં હોવ. આદર માંગો નહીં, રડો. 50. જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ધ ગ્રેટનેસ ગાઈડમાં મેં જીનિયસ માટે એક સાદી ફોર્મ્યુલા લખી છે. કેન્દ્રિતતા વત્તા સમય બરાબર નિપુણતા. તેના વિશે વિચારો. જેના પર તમે એકાગ્ર થાવ તેમાં તમે વગર પ્રયાસે મહાન થાવ. જેટલું વધારે ધ્યાન આપો તેટલું વધારે સારું થાવ. તમે જે કરો તેમાં સંપૂર્ણ થવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને સમય જતાં તેમાં નોંધપાત્ર તરીકે જાણીતા થશો. તમારા આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને સમય જતાં તે ભવ્ય બનશે. તમારા બાળકોનો વિકાસ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરો અને મહાન બાળકો હોવાની વાત માટે તમને નકારી નહીં શકાય. તમારા આંતરિક દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરો અને છેવટે લોકો તમને સાણા કહેશે. તમારી સરકતી પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. બીજી બધી વસ્તુને ના કહો. જીવન ટૂંકું છે. મહાન થવા માટે તમને એક જ તક મળે છે. તમે તે કોણ સ્વીકારશો અથવા તકને તમારી બાજુમાંથી સરકી જવા દો, જેમ આપણામાંના બહુ બધા કરે છે. ઝડપ વિરુદ્ધ ગુણવત્તા પર ધ્યાન આપવા જેવા સ્માર્ટ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અદ્ભુત સફળતા માટેની સોનેરી પુસ્તક. નિતન બ્લેક બુક ફોર સ્ટનિંગ સક્સેસ, રોબિન શર્મા. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 51, તમારી તાકાત ઘડો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.